સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી આ યુટ્યુબ ચેનલ ખેડૂત જગતમાં હું વિનેશ રોજાસરા તમારું સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, બાગાયતી ખેતીનો સમય છે અને બાગાયતી ખેતીમાં ખેડૂત મિત્રો આપણે તમામ ખેડૂતો લગભગ લીંબુની ખેતી તરફ વળ્યા છીએ। બીજા ઘણા બાગાયતી પાકો છે, હવે ઈ ખેડૂત મિત્રો બાગાયતી ખેતી જે લીંબુની છે, હવે લીંબુની ખેતીમાં આપણે ખેડૂત મિત્રો જો સફળતા મેળવવી હોય તો એના માટે અમે જે અમારી ચેનલના માધ્યમથી તમને જે આપવાની મહેનત કરીએ છીએ એવા અમુક જે સફળ ખેડૂતો છે એમની પાસેથી આપણે માર્ગદર્શન લઈ અને તમારા સુધી પહોંચાડીએ છીએ। તો એવા જ એક લીંબુની ખેતીમાં ખૂબ સફળતા મેળવી છે એવા ખેડૂત ભરતભાઈ તાવીયાની મુલાકાતે અમે આજે આવ્યા છીએ, જેઓ ઘણા સમયથી લીંબુની ખેતી કરે છે। હવે એ લીંબુની ખેતીમાં ખેડૂત મિત્રો ખૂબ અગત્યની વાત અમુક હોય છે, શું શું હોય છે, ક્યારેક ક્યારેક આપણે આને પિયત આપીએ તો સારું રહે, કઈ રીતે આને લીંબુનો કઈ રીતે ફાલ લે તો સારું રહે, આવી વગેરે બાબતો હોય છે એની સમજૂતી લેવા માટે આજે અમે ભરતભાઈની મુલાકાત લીધી છે। તો આવો ખેડૂત મિત્રો આપણે ભરતભાઈ પાસેથી આ લીંબુના પાકની વિગતે સમજૂતી લઈ। કેમ છો ભરતભાઈ, મજામાં? હા મજામાં સાહેબ। હવે ભરતભાઈ, આ લીંબુની અમારે થોડીક માહિતી તમારી પાસેથી લેવી છે, તો સૌથી પહેલા ભરતભાઈ મારે એ પૂછવું છે કે આ લીંબુનો જે તમારો પાક છે એ તમારા ખેતરમાં કેટલાક સમયથી ઉભો છે? 15-16 વર્ષ થયા મારા વલિયામાં। હા, 15-16 વર્ષ થયા, ટૂંકમાં તમારી પાસે તો ખૂબ અનુભવ છે। હવે ભરતભાઈ, હવે આ લીંબુનો જે પાક છે એ જેની ખેતી કરવાની છે એમાં જો આપણે વિગતે માહિતી હોય આપણી પાસે તો સારી ખેતી થશે। હવે ભરતભાઈ, હવે અમારા ખેડૂત મિત્રોને આ લીંબુની ખેતી કરવી હોય, બરોબર, તો લીંબુની ખેતી કરવી હોય તો સૌથી પહેલા તો આમાં આપણે શું શું ધ્યાન રાખવું પડે ને એ પહેલા સમજાવો તમારા ખેડૂત મિત્રોને। ધ્યાનમાં તો આપણે સારું તો બી ગોતવું પડે, બરાબર, એના પછી રોપ આપણે અનુકૂળ લાગે એવો રોપ સોંપવો પડે, બરોબર, અને પછી અને મારા હગા છે, મારા હગા ને મેં બધાને સોંપાવી છે લીંબુડી, મારા ભાઈ ને ખુદ સોંપાવી છે, મારા આડું સોંપાવી છે, બધા મારા હગા એ કઈ બાકી નથી સોંપવામાં, મારે સારું થયું એટલે મેં ઓળખ બધાને સોંપાવી લીંબુડી, બરોબર, કેમ કે લીંબુ મારું તમે લીંબુ જે આપણો આ લીંબુ નો પાક છે એમાં ખરેખર ખૂબ જ અગત્યનો, ખેડૂત મિત્રો આ તમે ખાસ સમજો કે આમાં આ જે લીંબુના પાકમાં આપણે કયા સમયે ભરતભાઈ આને આપણે ફ્લાવરિંગ લીધું હોય તો આપણે લીંબુ જે છે એનો ભાવ આપણને સારો મળે, કયા સમયે આપણે ફાલ લાવવો જોઈએ ખરેખરમાં? 9 અને 10 મહિનામાં ટૂંકમાં તાણ પડે, આપણે દેશી ભાષામાં તાણ એટલે પાવા ની નહીં વરસાદ પછી, બરોબર, અને તાણ પડે પછી એને આપણે દેશી ખાતર નાખવાનું અને ડીએપી નાખવાનું પછી પાય દેવાય ની, બરોબર, એટલે પછી તરત ફ્લાવરિંગ ચાલુ થાય છે, બરોબર છે। એટલે ટૂંકમાં 9મા અને 10મા મહિનામાં જો આને આપણે તાણ આપીએ તો એ સમય નું ફ્લાવરિંગ લેવી તો આપણને ભાવ સારા મળે, બરોબર। પછી ભરતભાઈ, હવે જે આમાં અમે તમારા લીંબુ ના આખા બગીચામાં જોયું, અમને અસમંજસ એ છે કે ઘણા બધા અમુક કોઈ ખેડૂતો એમ કેતા હોય છે કે લીંબુ ને આપણે કટિંગ કરવું જોઈએ, બરોબર, અને તમે આમાં કોઈ જગ્યાએ કટિંગ કરેલું નથી, તો ખરેખર શું હોય ભરતભાઈ એ સમજાવો તો। હવે આમાં શું છે, હુકાઈ ગઈ જે ડાળે હુકાઈ ગયો હોય એવડી જ કાપવાની હોય, પછી એક ડાળ કાપો એટલે બીજી ડાળ હેઠી બે, બરોબર, હેઠી બે પછી તરત ગોંદર આવે, ગોંદર આવે એટલે એ ડાળ તરત હુકાવા મળે, બરોબર છે, બરોબર, તો ટૂંકમાં ખરેખર આને કટિંગ કરવાનું હોતું નથી, ઉતારણ તકલીફ પડે પણ નો કરે, કટિંગ નો કરાય, બરોબર છે। જોયું ખેડૂત મિત્રો, હવે જો આ લીંબુની ખેતીમાં ઘણા બધા ખેડૂતો આપણે એવા જવાબો મળતા હોય છે કે આને કટિંગ કરાય, પણ ખરેખર આને કટિંગ કરવાની જરૂર નથી, તો ડાળી સાવ સુકાઈ જાય તો કટિંગ કરી નાખો આપણે, નહીંતર તમારે એક ડાળી કટિંગ કરેલી છે ત્યાં લીંબુ પણ આવતા હોતા નથી। બીજું કે ભરતભાઈએ ખૂબ આપણને અગત્યની વાત એ કરી કે આપણે જો લીંબુની ખેતી કરીએ છીએ તો 9મો મહિનો અને 10મો મહિનો, બરોબર, સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બર,
આ મહિના દરમિયાન જો આપણે અને આ લીંબુના પાકમાં ફ્લાવરિંગ લાવીએ, ફાલ લાવીએ, તાણ આપવી પડે. સૌથી પહેલા ભરતભાઈ એવું કીધું કે આને ફ્લાવરિંગ લાવવું હોય તો તાણ આપવી પડે. હા, તો તાણ આપ્યા પછી એને ફ્લાવરિંગ આવે, એટલે બે થી ત્રણ મહિના પછી એ લીંબુ બને. તો એ સમય દરમિયાન જો આપણે એને માર્કેટમાં લઈ જઈએ તો આપણને ભાવ સારા એવા મળતા હોય છે, બરોબર ને? હવે ભરતભાઈ, હવે આપણે આ લીંબુના પાકમાં આપણે કેવા માર્કેટમાં લઈ જઈએ તો વધારે આના ભાવ સારા રહે? કઈ રીતે વેચાણ કરીએ સારું? આપણે તો ભાવ જો શરૂઆતમાં ભાવ 2000 આજુબાજુ હોય અને પછી 1500 આજુબાજુ હોય, એમ કદાચ કદાચ બજાર ધીમું આવતું હોય, કારણ કે માર્કેટમાં માંગ થાય, એટલે ટૂંકમાં હટ તમે 9માં 10માં મહિનામાં ફાલ આવે તો તમારું 2000 આજુબાજુ ભાવ થાય, બરોબર છે? અને ટૂંકમાં મારે પહેલો ફાલ આવે ઈ 1500 મણ જેવા થાય છે, એક ફાલના 1500. પછી બીજો ફાલ ચોમાસામાં આવે એના થાય છે 2000 મણ આજુબાજુ. ટૂંકમાં 3800 મણ 12 મહિનાના ઉત્પાદન આપે છે આ 5.5 વીઘામાં જ મારે, બરોબર છે? એક ફાલમાં 350 થી એક ફાલ ની તમે વાત કરી ને ભરતભાઈ, એક ફાલ માં કેટલા આપે છે? એક ફાલ માં 1500 ઉનાળાનો ફાલ આવે, અત્યારે 9માં 10માં મહિનામાં ઈવડે ફાલ 1500 આપે છે, બરોબર. ચોમાસાનો ફાલ આવે એમાં 2000 મણ નીકળે છે, બરોબર. એટલે આખા વર્ષના 3800 મણ જેવા લીંબુ મારે 5.5 વીઘામાંથી નીકળે છે, બરોબર છે? ખેડૂત મિત્રો, એના આધારે તમે અંદાજ લગાવજો. એક સિઝનમાં એક વર્ષમાં 2 ફાલ લે ભરતભાઈ, અને 3700 3750 3800 સુધીનું ઉત્પાદન એ લીંબુનું આમાંથી લે છે. એમાં ઉનાળાના ફાલમાં સારા ભાવ મળે છે અને અમુક સમયે ઓછા ભાવ મળતા હોય છે, પણ ખૂબ સારું એવું ઉત્પાદન કહેવાય. હવે ભરતભાઈ, તમે એમ કહો છો કે ભાઈ આમાંથી હું 3700 3750 મણનું ઉત્પાદન લઉં છું એક સિઝનમાં, તો ખરેખર આમાં કેટલા લીંબુડીના થડ છે તમારી જમીન? મારે 200 છે. 200 છે, 5.5 વીઘા જમીન છે અને 200 થડિયા છે મારે, બરોબર છે? હવે છેલ્લો એક પ્રશ્ન, લીંબુડીનો પાક કરવો હોય કરાય કે ન કરાય? અરે વવાય તે બામણને ન પૂછે તમને, લીંબુડી મારા સોતા મિત્રો બધા મને ઓળખતા હોય, બધા લીંબુડી વાવો. વાહ ભરતભાઈ, વાહ ભરતભાઈ. એવું કહે છે કે તમે કોઈને પૂછતા નહીં, જો લીંબુડીની ખેતી તમારે કરવી હોય તો કોઈને પૂછવાની જરૂર નથી. તો ખેડૂત મિત્રો, આ હતી આપણે લીંબુડીના પાકની, લીંબુડીની પાકમાં શું શું માવજત લેવી, ક્યારે ફ્લાવરિંગ લેવું, એની વિગતવાર માહિતી આપણે ભરતભાઈ પાસેથી લીધી. હવે આપણે ભરતભાઈનો નંબર લઈ લઈએ જેથી તમારે એને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો. મારો નંબર છે 99-2, બરોબર છે? ખેડૂત મિત્રો, આ ભરતભાઈનો નંબર છે, લખી લેજો. અનુભવી છે અને એવું કહે છે કે મેં તો લીંબુની ખેતી કરી છે પણ કરાવી છે, તો આવક વાળો પાક છે, સારો પાક છે બની નથી, પણ તમને સારી એવી આવક મળી રહે. ખેડૂત મિત્રો, આવા જ વિડીયો અમે અમારી ચેનલના માધ્યમથી તમે આપવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. તો ખેડૂત મિત્રો, અમારી ચેનલની મુલાકાત લો, નવા જુઓ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો જો તમને ગમ્યો છે તો લાઇક કરો અને શેર કરો અને બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડો. તો ખેડૂત મિત્રો, આવતા વિડીયો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી જય જગત, જય ખેડૂત.